ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः त्रिजाध्ययन प्रारंभना श्लोकों अपने विहंगावन कर तकलीफ से आज प्रश्न अर्जुन प्रश्न से कि कर्म करव कि कर्म नो संन्यास लेव अर्जुने पोता इच्छा स्पष्ट रीते प्रकट करी छे ये श्रेयस्यात् निश्चितं ब्रूहितन्मे हे भगवान जनते मन निश्चय सथाय जनते मन मोक्ष प्राप्त सहाय इन्हों आप मन उपदेश करो तो अर्जुन समक्ष युद्ध रूपी कर्तव्य कर्म तो है
એ કર્મ કરું ભગવાન એ મારા માટે શ્રેષ્ઠ ઉપાય છે મોક્ષ માટે માર્ગ છે કે પછી આ કર્મ ત્યાગ કરીને એટલે કે સંન્યાસ લઈને હું વનમાં જઉં ત્યાં આગળ ધ્યાન કરું જ્ઞાન પ્રાપ્ત કરું અને એ રીતે મોક્ષ પ્રાપ્ત કરું તદેકમ ભજ નિશ્ચિત્ય યેને શ્રેયોહમ આપ્નુયામ ભગવાન આ હું નક્કી કરી શકતો નથી કારણ કે કર્મ કરવું અને કર્મ ત્યાગ કરવો આ બંને વસ્તુ એક જ વ્યક્તિ ના કરી શકે ક્યાંક કર્મ કરવું એનું અનુષ્ઠાન કરવું કે કર્મ ત્યાગ કરવો અત્યાર સંજોગોમાં મોક્ષ જે મારું જીવન ધ્યેય છે એના માટે આ બેમાંથી કયો માર્ગ શ્રેષ્ઠ છે મારા માટે કયો માર્ગ શ્રેષ્ઠ એવો એક સામાન્ય સવાલ નથી મારે માટે કયો માર્ગ શ્રેષ્ઠ છે કોઈ જનરલ ક્વેશ્ચન નથી હજુ એકેડેમિક પ્રશ્ન પૂછતો નથી મારે શું કરો ભગવાન મારા માટે શું શ્રેષ્ઠ છે યોગની ભાવનાથી કર્મ અનુષ્ઠાન કરવું કે પછી કર્મ ત્યાગ કરીને શ્રી જ્ઞાનની સાધના કરવી અને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો તદેકમ ભજ નિશ્ચિત્ય મારા માટે શું શ્રેષ્ઠ છે એનો આપ નિર્ણય કરીને એક વસ્તુ મને કહો કારણ કે આ બંનેનું સાથે અનુષ્ઠાન થઈ શકે એમ નથી કર્મ કરવું અને કર્મ ત્યાગ કરવો એક વ્યક્તિથી એક સાથે ના થઈ શકે તેથી બેમાંથી જે શ્રેષ્ઠ હોય એ નિશ્ચય કરીને આપ મને કહો ભગવાન નિશ્ચય તો બહુ સ્પષ્ટ છે અર્જુન માટે આગળ બીજા અધ્યાય ભગવાને કહ્યું જ છે કર્મ નિવા અધિકાર હશે અર્જુન તારો કર્મમાં અધિકાર છે કર્મમાં જ અધિકાર છે કર્મ સંન્યાસમાં નહીં એવું ભગવાને કહ્યું છે તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય હે અર્જુન યુદ્ધ માટેનો નિશ્ચય કરીને તું ઉભો થા બેસી ગયો છે અર્જુન પોતાના ધનુષ અને બાણનો ત્યાગ કરીને વિસૃજ્ય સશરમ ચાવમ બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને અર્જુન રથમાં ફસાઈ પડે છે ઉત્તિષ્ઠ ભગવાન તો ઉભો થા ઉભો થાય એટલે ઉભો થાય એટલે યુદ્ધ કરો ઉભો થાય યુદ્ધ આય કૃત એને ઉભો ના દઈશ યુદ્ધ આય કૃત નિશ્ચય સન ઉત્તિષ્ઠ હું યુદ્ધ કરીશ આ પ્રકારનો નિશ્ચય કરે તો ઉભો થાય આગળ ભગવાન કહ્યું છે છતાં હજુ અર્જુન અમમાં શંકા છે કે મારા માટે કર્મ મારે શ્રેષ્ઠ છે કારણ કે કર્મમાં અનેક પ્રકારની અનિશ્ચિતતાઓ રહેલી છે કર્મ કરીએ એટલે કર્મનું ફળ મળશે કેવું મળશે એ બહુ અનિશ્ચિત થાય છે તેથી આ કર્મનો માર્ગ અમને મોક્ષની પ્રાપ્તિ કરાવશે કેમ એવું અનિશ્ચિત છે જે અર્જુનને એવું લાગે છે કે કોઈ કર્મ સંન્યાસ કરે અને જ્ઞાનની સાધના કરે તો એ તો શ્રેષ્ઠ એ તો નિશ્ચિત માર્ગ છે કે જ્ઞાન તો મોક્ષનું સાધન છે જ એટલે અર્જુનના મનમાં એવી ઊંડે ઊંડી ઈચ્છા કરી કે ભગવાન મને આ કર્મનો ત્યાગ કરવાની અનુમતિ આપે અર્જુન આજ્ઞાંકિત છે શિષ્ય છે અર્થાત એ પોતે સ્વતંત્ર નિર્ણય કરવા માંગતો નથી ત્વામ પ્રપન્ન ભગવાન હું આપને શરણાગત થયેલો શિષ્ય સ્ત્રી હું આપનો શિષ્ય છું એને જ શિષ્ય કહેવાય જે શિક્ષા યોગ્ય છે જેને શિક્ષા કરી શકાય એને શિક્ષા એટલે બંને રીતે શિક્ષણ આપી શકાય અને શિક્ષા કરી શકાય એટલે અર્જુન શિક્ષણ માટે આવ્યો છે એ પોતાનો નિર્ણય નથી કરવા માંગતો તો ભગવાન હવે અર્જુન નિર્ણય કરી શકે સ્વતંત્ર રીતે એ માટે
કર્મ કરવાનો શું લાભ છે અને કર્મનો ત્યાગ કરવો અર્જુન માટે કર્મનો ત્યાગ કરવાથી શું ગેરલાભ છે અને કર્મનું અનુષ્ઠાન કરવાથી શું લાભ છે એ હવે ભગવાન કહે છે. જો એક વસ્તુ સમજવાની કે આ શ્રી કૃષ્ણનો અર્જુન પ્રત્યેનો ઉપદેશ છે તે બધાને બધું લાભ ના પડે. જો કોઈ હોય જે પૂર્વના જન્મમાં કર્મ અનુષ્ઠાન કરવા દ્વારા શુદ્ધ અંતઃકરણે જન્મ્યો હોય અને તેથી કર્મના સંન્યાસનો અધિકારી હોય તો એને તું યુદ્ધ માટે ઉભો થાય એ લાભ ના પડે. અર્જુનને માટે છે ભગવાન જોયું છે કે અર્જુન હજુ એને આ પગથિયું બાકી છે. ટૂંકમાં કર્મનો સંન્યાસ ત્યારે થઈ શકે જ્યારે આપણામાં કર્મ માટેનું કોઈ દબાણ ના હોય. ભગવાને કહ્યું કે સામાન્ય મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. એની અંદર રહેલા રાગ દ્વેષ એને બળજબરીપૂર્વક એની પાસે કર્મ કરાય છે. અર્થાત સામાન્ય રીતે મનુષ્યને કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતા જ નથી. કશું ન કરવાની સ્વતંત્રતા છે પણ કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતા નથી. ભગવાને કહ્યું કે કોઈ અત્યંત આગ્રહથી કે હઠપૂર્વક સંન્યાસ લઈ લે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યાસ્તે મનસા સ્મરન. બસ મેં તો સંન્યાસ લઈ લીધો, હું તો હવે ભગવાનનું ધ્યાન કરીશ. તો તમે કર્મ ત્યાગ તો કરી શકો. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આમ ધ્યાન કરવા માટે બહારની જે બધી જરૂરિયાતો છે એ તમે પૂરી કરી શકો. તમે એકાંત સ્થળમાં જાઓ, પવિત્ર સ્થળે તમે ધ્યાન માટે બેસો, બાકી બધી તૈયારી કરો. શરીરને તમે સ્થિર રાખી શકો. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધા પર તમે નિયંત્રણ રાખી શકો. આંખો બંધ કરી દો, કાનમાં પૂમડા લગાવી દો, વાણી બંધ કરી દો, કરી શકો. મન તમારું કયું કરે છે કે જુદી વસ્તુ છે. ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણ, જ્યાં સુધી મન પર મારું પ્રભુત્વ છે ત્યાં સુધી મન મારું કયું કરતું નથી. હું મનને ભગવાનનું ધ્યાન કરવાનું કહું અને મન તો સિનેમાનું ધ્યાન કરે, રસગુલ્લાનું ધ્યાન કરે, જાત જાતના વિષયાન ઇન્દ્રિયાર્થાન અર્થાત ઇન્દ્રિયના વિષયો, કારણ કે એને એમાં રસ છે. જ્યાં સુધી મનને હજી આ મનનો રસ બદલાયો નથી. સામાન્ય રીતે માણસને જગતના વિષયમાં રસ હોય તો જ્યાં સુધી મનમાં પરિવર્તન નથી આવ્યું અને વિષયના રસમાંથી મનને ઈશ્વર માટે રસ હજી લાગ્યો નથી, આપણે ધ્યાન કોનું કરીએ અથવા મન કોનું ધ્યાન કરશે જેમાં એને રસ છે. હું થોડું મજબૂત ખરો એને, અને મારી મછડીને મારે કરવું છે ધ્યાનમાં યોજવાનો પ્રયત્ન કરું. પછી તો હું જરાક અસાવધાન થયો કે ક્યાં ભાગી જશે એને જેમાં રસ છે. એટલે જ્યાં સુધી આ મનને સંસારમાં સંસારના વિષયોમાં એ વિષયના સુખ મારસ છે ત્યાં સુધી અર્જુન ભલે બહારથી થોડો યોગી હોય એ પ્રકારનો દેખાવ તો કરી શકે. મિથ્યા આપણા તો દંભ કરતા દંભ કહેવાય, અંદરથી વિષયનું સ્મરણ કરતો હોય અને બહાર થોડો યોગી હોવાનો દેખાવ આ દંભ છે. મિથ્યાચાર સૂચ્યતે, મિથ્યાચાર કહેવામાં આવ્યો, દંભી કહેવામાં આવ્યો, અર્થાત તેના વિચાર અને આચારનો સમય નથી. યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્યારભે, એને કરતા અર્જુન
तो तारा मन ने जे स्थिति स्वीकार कर, हजी मारा मन में राग द्वेष छे, हजी मारा मन ने आ विषयों में रस छे, हजी मारा मन में ज्ञान माटे, श्रवण माटे, ईश्वर माटे यो रस जन्म नथी, स्वीकार लो। तनु उपाय छे, शु उपाय? कर्मेन्द्रिय कर्मयोगम असक्तस्सन विशिष्यते। ને અગત્યની વસ્તુ આપણે પ્રામાણિક હોવા જોઈએ, આપણે પ્રામાણિક હોવા જોઈએ, ખોટો વહેમ ન રાખવો જોઈએ કે હું આપેલો છે ને ફલાણો છે ને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ વગેરે, બહુ વહેમ ના રાખવા જોઈએ, જે છે તે છે, અંતેથી જે છે એ પ્રકારે સમજીને સ્વીકારીને જે યોગ્ય સાધન છે તે અપનાવવું જોઈએ। અર્જુન કોનું પ્રતિનિધિત્વ કરે છે? એક આપણે સામાન્ય સાધકનું છે મોક્ષ, અને મોક્ષની ઈચ્છા છે, એ તો સામાન્ય નથી, સામાન્ય માણસ મોક્ષની ઈચ્છા નથી હોતી, એને તો સ્વર્ગ જોઈએ, એને તો વિષય જોઈએ, બધા દુન્યવી સિદ્ધિઓ જોઈએ, અર્જુને કોઈ દુન્યવી સિદ્ધિ જોઈતી નથી। એને પોતે જાહેર કર્યું, ભગવાન આ પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મને પ્રાપ્ત થાય, એટલું જ નહીં પરંતુ સ્વર્ગનું આધિપત્ય પ્રાપ્ત થાય, ઇન્દ્રની બ્રહ્માજીની પદવી પ્રાપ્ત થાય, તો પણ અત્યારે મારા મનમાં જે શોક જે સંતાપ છે એ દૂર થાય હું જોતો નથી। અર્થાત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ લોક અને પરલોકની સિદ્ધિઓ મને શોકથી મુક્ત કહી શકવાની નથી, હું જોઈ શકું છું। અર્જુનને કોઈ આ લોકની કે પરલોકની દુન્યવી સિદ્ધિ મારા સ નથી, એ જા પોતે જાહેર કરે, એને વૈરાગ્ય નામે છે, વિવેક છે, વૈરાગ્ય છે, પરંતુ સમાધિ સર્ક સંપત્તિ, સમ દમ ઉપરમ, સમ એટલે મનની શાંતિ, દમ એટલે ઇન્દ્રિયાના સ્તરનો પ્રભુત્વ, મન પર પ્રભુત્વ, ઇન્દ્રિય પર પ્રભુત્વ, ઉપર હતી મનની અંતર્મુખતા, એ ન હોય તો પેલો વિવેક અને વૈરાગ્ય છે એ પોતાનું ફળ આપી શકતા નથી। એટલે સમાધિ સર્ગ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, મનને શાંત બનાવવા માટે, ઇન્દ્રિયોને પોતાના આવેગોથી મુક્ત કરવા માટે, મનને અંતર્મુખ બનાવવા માટે, મને આત્મામાં અર્થાત પરમાત્મામાં રસ જગાડવા માટે કશું જરૂરી છે? શું જરૂરી છે? ભક્તિ જરૂરી છે। કયા રૂપમાં ભક્તિ? કર્મયોગના રૂપમાં। એ સમજે કે કર્મયોગ એટલે ભક્તિ, અર્થાત ભક્તિભાવથી કર્મ કરવામાં આવે તો એ યોગ બને, માત્ર કર્મ કરે એ યોગ નથી। ઘણી વાર લોકો મોટો કર્મયોગી છે, રોજ 14 કલાક કામ કરે છે, તો કર્મયોગી તો સુથારે કામ કરતો હોય ને, લુહારે કરતો હોય, બધાએ કરતા હોય, માત્ર ઘણું બધું કામ કરીએ છીએ, મારે કર્મયોગી છે નથી। યોગ એ તો ભાવનાનું નામ છે, કઈ ભાવનાથી કર્મ કરવામાં આવે છે એ કર્મ યોગ બનાવે। સ્વકર્મણા તમભ્યજ્ય સિદ્ધિ વિંદતિ મહાનવે, સ્વકર્મણા પોતાના કર્તવ્ય કર્મથી ભગવાનની આરાધના કરતા કરતા, આમ ઈશ્વરની આરાધનાના રૂપમાં પોતાનું કર્તવ્ય કર્મ કરવામાં આવે તો એ સિદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ એનું સાધન બને। એટલે કે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવા માટે, રાગ દ્વેષથી મુક્ત બનાવવા માટે એક વિશેષ ઉપાય બતાવવામાં આવ્યો છે। જ્યાં સુધી એ આપણે એ વસ્તુને આપણે શોર્ટકટ ના લઈ શકીએ, બાયપાસ ના કરી શકીએ, ઓવરટેક ના કરી શકીએ, ભલે રસ્તા પર થતું હોય, અહીં ના થાય, ટૂંકમાં આપણું મન તો કેવું છે, એક ફળ જેવું છે, કેરી જેવું છે, કેરી બિચારી કાચી હોય,
तर कठण होय लीली होय खाटी होय એને પકાવવામાં આવે પણ ઇન્જેક્શન આપીને નહીં ભઠ્ઠીમાં નહીં એને વ્યવસ્થિત પકાવવામાં આવે માત્ર બહારનો રંગ નહીં અંદરથી પાકી રહે એવી જોઈએ તો એને તો પેલા છાપરાવાળો જે ઉપર હોય ને એને નીચે મૂકવામાં આવે તો ગરમી એને મળે ઘાસની અંદર મૂકવામાં આવે વચ્ચે કાંદા વગેરે મૂકવામાં આવે એમ કરીને યોગ્ય પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે જે આ કેરીને પકવવા માટે યોગ્ય સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે તો કાળે કરીને કેરી પાકે એનો સમય જોઈએ એક દિવસમાં ના પાકે ઉતાવળે આંબા ન પાકે સમય જોઈએ ધીમે 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 કેરી પરિપક્વ બને ત્યારે શું થાય ત્યારે કઠણથી મુલાયમ બને નરમ બને લીલીમાંથી પીળી બને ખાટીમાંથી મધુર બને સુગંધિતાર બને ખરું બને ભાગી કેરીમાં નરમાશ છે સુગંધ છે સ્વાદ છે રંગ છે એ ક્યાંથી આવ્યું ઇન્જેક્શન ક્યાંથી આવ્યું અર્થાત આ બધું કેરીમાં હતું જ પરંતુ કેરીને યોગ્ય પરિસ્થિતિમાં મૂકવામાં આવે ત્યારે એમાં જે રહેલું જે છે તમારે બહાર જવું છે તો બહાર જવું તમારે તો આ પ્રકારે યોગ્ય રીતે એને પરિપક્વ કરવામાં આવે તો કેરીમાં જે બધા ગુણો રહેલા છે એનો આવિર્ભાવ થાય આપણે કેરીને બહારથી કે સેકન્ડ ઇન્જેક્શન આપવાની જરૂર નથી અને પેઇન્ટ કરવાની જરૂર નથી આ બધું એમાં છે જ માત્ર એના ગુણોનો આવિર્ભાવ કરવાનો છે તે રીતે આપણા અંતઃકરણની અંદર પણ બધા સદગુણો રહેલા છે દૈવી સંપત્તિ રહેલી છે પરંતુ જ્યાં સુધી આસુરી સંપત્તિનું રાજ્ય ચાલે છે આ કામ ક્રોધ લોભ કે રાગ દ્વેષ વગેરેની પ્રબળતા જ્યાં સુધી છે ત્યાં સુધી આ દૈવી સંપત્તિ હોવા છતાં પણ બહાર દેખા દેતી નથી પેલા રાક્ષસો એમને દબાવી નાખે છે એટલે પ્રયત્નપૂર્વક આપણે એવું સાધન કરવું જોઈએ જેમાં આ અસુરોને પ્રોત્સાહન ના મળે અને દેવતાઓનું પ્રોત્સાહન મળે જેમને અસુરને બગાડી મૂકવામાં આવે અને ધીમે ધીમે દેવતાઓનું રાજ્ય સ્થપાય તો આપણા અંતઃકરણમાં જે કોમળતા છે જે સદગુણો છે જે સુગંધ છે જે રસ છે જે મધુરતા છે બધું બહાર એ કર્યા વગર આપણે સંન્યાસ લઈ રહીએ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્નુ અયોગતઃ ભગવાન કહે યોગની ભાવનાથી કર્મ કરીને જેણે પોતાના મનને આ પ્રકારે પરિપક્વ બનાવ્યું નથી એનો સંન્યાસ દુઃખદાયી બને એટલે ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન આમ તારા માટે કર્મ ત્યાગ યોગ્ય નથી એને કરતા તારી કર્મેન્દ્રિયો કર્મમાં યોજ કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્ત સંવિશિષ્યતે અસક્ત ભગવાન અનાસક્તિનો ઉપદેશ કરે છે ગીતામાં કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન બહુ મહત્વની વસ્તુ છે તું કર્તવ્ય કર્મ કર પરોપકારનું કર્મ કર સેવાની ભાવથી કર્મ કર ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી કર્મ કર એ કરવા દ્વારા કોઈ પ્રકારના વળતરની અપેક્ષા ના રાખીશ આ વસ્તુ બહુ મોટી ગઈકાલે પ્રશ્ન કર સ્વામીજી આપ કહો છો એ પ્રમાણે અમે તો કરીએ છીએ સેવાનું કર્મ કરીએ છીએ પરોપકારનું કર્મ કરીએ છીએ પછી નિરાશ થઈ જવાય છે સત્કર્મ કર્યા પછી નિરાશ થઈ જવાય છે
નિરાશ કેમ થઈ જવાતું હશે? કોઈ આશા રાખી હોય તો નિરાશ થવાય. એટલે સેવાનું કે સત્કર્મ કરવા દ્વારા મને અમુક પ્રકારનું વળતર મળે, અમુક પ્રકારનો મારા અહંકારને સંતોષ મળે, મને કંઈક કદર થાય, મને કંઈક જરા વાહ વાહ થાય, કંઈક લોકો મારી નોંધ લે, કંઈક મારી પીઠ થાપે. ભલે બહારથી કર્મનું ફળ નથી ને કે આપણે પૈસા જ જોઈતા, એવું નથી, આપણે અહંકારનો સંતોષ જોઈતો. એટલે ઘણા બધા લોકો સેવાનું કામ કરતા હોય, છેવટે લોકો અંગ્રેજીમાં બર્ન આઉટ, બિચારા નાસીપાસ થઈ જાય. કેમ? કારણ કે દુનિયા કદર કરતી નથી ઘણી વાર, અને આપણને કદર ના થાય એટલે ધીમે 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 નિરાશ થઈ જાય. ભગવાન અશક્ત, ભગવાન કે એ પ્રકારના વળતરની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો, બહુ અઘરી વસ્તુ છે. આપણે એક તો સત્કર્મ કરીએ અને વળી કોઈ પ્રકારના ફળની, ફળ બે પ્રકારનું હોય, એક તો બહુ ભૌતિક ફળ હોય કે સ્થૂળ ફળ હોય કે મને ધારો પૈસા મળે, આ મળે, તે મળે, એવું હોય, અથવા અંદરથી અપેક્ષા હોય કે મારા અહંકારને સંતોષ મળે, મને કંઈક નામ ના મળે, કંઈક કીર્તિ મળે, કંઈક એવું કંઈક મળે, એ પ્રકારનું કર્મ થતું તો પણ નિરાશાની ઘણી સંભાવના છે. અશક્ત, કોઈ પણ પ્રકારના વ્યક્તિગત વળતરની અપેક્ષા રાખ્યા વગર તો કે એમના નિષ્કામ કરવા. તો હવે આગળ આઠમા શ્લોકમાં ભગવાન કહે છે, આ ફોલ્ડરમાં નવમો પાન કર, ભગવાન અર્જુને અર્જુન તારે શું કરવું જોઈએ એમ કહે છે. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયોહ્ય કર્મણઃ શરીર યાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. નિયતમ કુરુ કર્મ ત્વમ, ત્વમ એટલે તું, કોને તું એટલે અર્જુન, એ તું એટલે શું સમજવાનું, અર્જુન એટલે શું સમજવાનું, હજી જેનું અંતઃકરણ શુદ્ધ નથી એવો તું, જેને અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે એવો તું, જેના મનમાં રાગ દ્વેષ વગેરે દોષ છે એવો તું, જેને હજી આ કામ ક્રોધ લોભ વગેરે પર પ્રભુત્વ પ્રાપ્ત ન કર્યું એવો તું, તું નિયતમ કરો. આ તું બધાને લાગુ ના પડે એવા અપવાદરૂપ હોય, એવા મહાપુરુષો જન્મ લેતા હોય છે જેમણે આ કર્મના પગથિયાની જરૂર એટલા માટે નથી કે પૂરું જન્મમાં એ પ્રકારે સાધના કરીને એનું પરિણામ લઈને જન્મ્યા છે, તે અત્યારે એ લોકો સીધા જ્ઞાનની સાધના માટે તૈયાર હોય બને એ સિવાય ને બધા. નિયતમ કર્મ કરું, તું નિયત કર્મ કર, તારે માટે જે નક્કી થયું છે ને એ કર્મ કર. એટલે દરેક તમે નિયુક્ત કરતા હોય છે, ખબર છે, નિયુક્ત કરો, એપોઇન્ટ કરવો, આ એકાઉન્ટન્ટ છે, પેલો સેલ્સમેન છે, પેલો માર્કેટિંગ વાળો છે, પેલો એન્જિનિયર છે, એના સુપરવાઇઝર છે, એના મેનેજર છે, એના એક્ઝિક્યુટિવ, દરેક દરેક નિયુક્ત કરીએ ને, કે ગમે તેને ગમે તે તો ના જ મુખ્ય ને, દરેકને એની યોગ્યતા પ્રમાણે નિયુક્ત કરીએ ને, કે એના આ પ્રકારની યોગ્યતા છે, આવી આવડત છે માટે એ આને માટે યોગ્ય છે, મને એને એકાઉન્ટન્ટ બનાવો, મારે એમ એકાઉન્ટ મારા તો થોડા દિવાળો નીકળી જાય, કશું જમા કોને ઉધાર ખબર જ ના પડે, હજી મને સમજ કે બે પેલા છેડા સરખા કેવા તો ઘરે જાવ ખરી, કે બહુ એકાઉન્ટ લોકો ખરું જાદુ કરે, ગમે તે આટલા બધા છેડા સરખા જ કરી આપે, હું ક્યાં છેડા થયું અને ઉધાર કેમ મૂક્યો, તો જમામાં જેવું મને દેખાય છે, મને જમા થાય તે ઉધારમાં મૂક્યો, ઉધાર જાય જમા એટલે ખબર જ ના પડે,
नहीं आप सरल वस्तु है ना समझते समझ पड़े तरह समझ पड़े जेने जे समझ टूक में बधा लोग बधा मे योग्य ना ભગવાન કહે કે દરેક દરેક ને નિયુક્ત કરવામાં આવ્યા છે, દરેક દરેક મનુષ્યને કોઈ ને કોઈ પ્રકાર યોગ્યતા આપીને મોકલવામાં આવ્યા છે, દરેકમાં કોઈ વિશેષતા છે. હું એકાઉન્ટન્ટ ને એન્જિનિયર વાત નથી કરતો, દરેકમાં કઈ વિશેષતા છે. ભલે હું બીજા જેવો ના હો, હું બીજા જેવો હોશિયાર ના હોઉં, એના જેવો ચારાક ના હોઉં, એના જેવો ઝડપી ના હોઉં, એના જેવો ના હોઉં, કઈક તો છું જો. બીજી યોગ્યતા હોય, બિરાડીમાં ત્રીજી યોગ્યતા હોય, દરેક ને ભગવાન કીડીમાં ચોથી હોય, હાથીમાં જુદા પ્રકારની, બધાને ભગવાન જુદા જુદા પ્રકાર. એ દરેકને પોત પોતાની યોગ્યતા આપી શાના માટે, જેથી એ બધા પોત પોતાનું કામ કરે તો આ જગતનું તંત્ર ચાલે. ભગવાન એ રહસ્ય કે ભાઈ જગતનું તંત્ર બરોબર ચાલે એટલે એ આરામથી ઊંઘી જાય. ટૂંકમાં એ તો ક્ષીરસાગરમાં આરામથી સુતેલા છે, એમને કયું કરવું નથી. એ ક્યારે સુઈ શકે? જયારે બધા લોકો પોતાનો નિયત એમને જે નિયુક્ત કરવામાં આવ્યા છે એ પ્રકારનું કર્મ કરે તો એમને કઈ ચિંતા નથી. હવે મનુષ્ય સિવાયના મનુષ્યેતર જે જીવો છે એ લોકો તો બધા કરે છે, કારણ કે ભગવાને એ પ્રકારે એ લોકોનો પ્રોગ્રામ કર્યા છે એટલે એને સ્વતંત્રતા આપી જ નથી, એટલે એ લોકો કરે છે. આ માણસ જાતે એવી છે કે એને નિયમ પ્રમાણે નહીં છટકી જાય. પોલીસ ના હોય તો લાલ લાઈટ છટકી જાય, ના જોયું આમ ત્યાં જતો આમ દોડી જાય, ભાગી જાય, કઈ કરે હોય, કારણ કે એને ફ્રી વેલ આપ્યું છે, એને સ્વતંત્રતા આપી. એને સ્વતંત્રતા કહેવાય એનો દુરુપયોગ થઈ શકે. આ મનુષ્ય પોતાને આપેલી સ્વતંત્રતા દુરુપયોગ કરી પૂરી સંભાવના છે. કેમ છે? એના રાગદ્વેષ ને કારણે. માણસ ક્યારે કાયદાનો ભંગ કરે? રાગ દ્વેષને કારણે. આ લાલ લાઈટ છે, દ્વેષ કેમ છે? મારે જલ્દી જવું છે. હિન્દુસ્તાનમાં જલ્દી જ એ સમજે છે, બધાને જલ્દી જ જવું હોય છે, કોઈને સમય જ નથી આવતો. આમ ત્યાં ઘુસાડે, આમ ત્યાં એમ કહે બધાનો એક બી આમ ટાઈમ બગાડે છે. હા એમ કહે બધા લોકો આ બધા પ્રશ્નો ઉભા કરી કરીને એક બીજાનો સમય બગાડે છે. હજી મુંબઈ તો પણ અમદાવાદ આવે તો ખબર પડશે તમને કે રસ્તાનો ટ્રાફિક કોને કહેવાય. અમદાવાદનો માણસ ચલાવે તો દુનિયાના કોઈ પણ જગ્યાએ કપ ચલાવી જ છે. આવું કરે ભગવાને બધી વ્યવસ્થા એને આપણા વ્યવસ્થિત બનાવી નાખીએ, ભલે સ્વચ્છ ભારત જે હોય એને કચરો કેમ કરવો, એ તો એનો નિષ્ણાત છું. એટલે ભગવાન નિયતમ કૃત્વમ, તું એટલે મનુષ્ય જેને કર્મ કરવું કે ન કરવું અને કેમ કરવું એ પ્રકારની સ્વતંત્રતા એવું તું એ સ્વતંત્ર ઉપયોગ ના કરીશ. નિયતમ તને જેને માટે નિયુક્ત કર એ કર્મ તું કર. જૂના જમાનામાં આવું સહેલું હતું, વર્ણાશ્રમ વ્યવસ્થા હોય ત્યારે બ્રાહ્મણનું શું ધર્મ, ક્ષત્રિય શું કર્તવ્ય, ફલાણું શું કર્તવ્ય, બધું નક્કી હતું. અર્જુન નો વગર નક્કી હતું, આપણા વગર નક્કી તો આપણે નક્કી કરવાનું કે મારામાં હું છે ને, મારે એવું કે સાહેબ આ દુનિયાનું તંત્ર જે ચાલે છે એમાં મારે કઈ રીતે ફાળો આપવો. ભગવાન તો ગોવર્ધન ધારણ કરે એટલે પેલા બધા ગોળો કે અમારે પણ લાકડી છે, કેવી રીતે એમને કોઈ એમને લાકડીનો કોઈ ઉપયોગ તો નથી, છતાં એમને સંતોષ થાય કે ભગવાનના કાર્યમાં અમે સહયોગ આપ્યો, એવું જ આપણું છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. સકળ નો ભાર તો ભગવાન તાણે છે, સુતો સુતો તાણે છે, છતાં પણ આપણે એની યોજનામાં ફાળો આપીએ એનું નામ નિયત કર્મ. નિયતમ કુરુ કર્મત્વ, ટૂંકમાં જે કઈ તને વિશેષતા આપી છે, જે કઈ આપ્યું તું આ જગતની યોજનામાં
तू इमा भाग ले फाड़वा कर्म जायो ह्य कर्म अन्ना नियत कर्म है ना कर्तव्य कर्म है क्या तेरी फर्ज बजा तारो कर्तव्य से कर्म का हाँ आपने नक्की करो आपने शुभ कर्तव्य पर दरेक दरेक संजोग हो आपके पास है कोई ना कोई प्रकार ना प्रतिभा ने अपेक्षा रखता આપણે પ્રત્યેક સંજોગોમાં કોઈ ને કોઈ પ્રકારનો વેશ ભજવવાનો હોય છે, ખરું કે નહીં? પિતાનો વેશ હોય, પુત્રનો વેશ હોય, પતિનો હોય, પત્નીનો હોય, માનો હોય, દીકરીનો હોય, સાહેબનો હોય, નોકરનો હોય, ખેડૂતનો હોય, વેપારીનો, દરેક દરેક સંજોગોમાં આપણે કોઈ ને કોઈ વેશ ભજવવાનો હોય તો ખબર છે ને આપણને? બસ જે વેશ મારે ભજવવાનો છે એને શ્રેષ્ઠ કઈ રીતે ભજાવવો, તો મારે પેલો વેશ તો કઈ પેલો વેશ નહીં, તને જે વેશ ભજાવવાનો છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સમષ્ટિતા, ભગવાન આગળ કહે છે સ્વધર્મ છે ને તારો જે તારું કર્તવ્ય તારો વેશ છે કે તને આ પ્રકારની યોગ્યતા આપીને મોકલ્યો છે અને માટે તું એ કર્મ શ્રેષ્ઠ રીતે કરી શકે. રસોઈ એનું કામ શ્રેષ્ઠ કરે, ડ્રાઈવર નું કામ કરે, પેલો એનું કામ કરે. નિયતમ કુરુકર્મત્વમ, અર્જુન તું કર્મ કર, નિયત કર્મ કર, કર્તવ્ય કર્મ કર, નિષ્કામ ભાવ કર્મ કર. આગળની ચર્ચા આવશે. કર્મ જાયોહ્ય કર્મ, તું નિષ્ક્રિય ના બની જઈશ. નિષ્ક્રિય રહેવા કરતા તો કર્મ કરવું બધી જ રીતે શ્રેષ્ઠ. નિષ્ક્રિય રહેવા કરતા તો સકામ કર્મ કરતા સારું છે. કઈ કર ભગવાન નિષ્ક્રિય ગમતી નથી, દુનિયામાં કશું નિષ્ક્રિય જ નથી. એક માણસ સિવાય કોઈ જગ્યાએ આળસ નથી. આળસ કહો, પછી પ્રમાદ કહો, આ તો શકવાનામાં છે, માત્ર મનુષ્યમાં છે. કીડીમાં આળસ કોઈનામાં કસ, બધા લોકો સતત પોતાનું કામ કર્યા જ કરતા હોય છે, ખરું કે નહીં? વાયુ પોતાનું કામ કરે, અગ્નિ પોતાનું કામ કરે, સૂર્ય પોતાનું કામ કરે. સૂર્યને એમ થતું રોજ રોજ સવાર ભણો ઉઠું, એકાદ કલાક જરા મોડો ઉઠો, શું વાંધો, એવું થતું નથી. નદી એમ કે વયા જ કરું છું, જરા થોડું હું આરામ કરું, જરા વહેતી બંધ થયું તો નથી થતું. પૃથ્વીને એમ થાય કે ફરતી થોડી બંધ થઈ જવું તો શું થાય બધાને? આમ કુદરતની અંદર આ પ્રકારે જો તત્વો વિચાર કરે કે અમે કામ કર કર કરીએ સતત, અને ચાલો જરા થોડો આરામ, થોડો ઘેરો બ્રેક લઈએ, જરા થોડુંક ડિસ્ટ્રેક્શન, જરા થોડું રેસ્ટોરન્ટમાં જઈએ, જરા થોડો આમ આમ રસ્તા બધા આરામ, એવું કંઈ થતું નથી. ટૂંકમાં મનુષ્ય સિવાય કોઈ આ પ્રકારની છૂટ લેતું નથી. ભગવાન કે તું પણ એ પ્રકારે કર્મ કર, નિષ્ક્રિય રહેવા કરતા તારે કર્મ કરીને આ જગતની યોજનામાં તારો ફાળો આપવો જ જોઈએ. શરીર યાત્રા ન પ્રસિદ્ધે અકર્મ, નિષ્ક્રિય બની જશે તો તારું શરીર પણ સિવડે નહીં ચાલે. અને માટે તું સક્રિય રહે, તારું કર્તવ્ય કર્મ કર. આગળ નવમા શ્લોકમાં કહે છે, પણ ભગવાન આ કર્મ તો બંધન કરનારું છે, આપણે કર્મ કરવાનું કેમ કહો છો? એ નવમા શ્લોક આગળ ઉત્તર આપે છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. તો ભગવાન કે વાત તો સાચી છે, કર્મ બંધન કરનાર વિશે તો વાત સાચી છે, પણ ભગવાન કહે કે હું તને રસ્તો બતાવીશ, તું કર્મ કરે અને બંધન થી મુક્ત રહે. આમ નામ જ કુશળતા કહેવાય ને, યોગ કર્મસુ કૌશલમ. ભગવાન આગળ કહ્યું કે કર્મ કરવામાં કુશળતા કોને કહેવાય? યોગની ભાવનાથી કર્મ કરવામાં આવે
એજ કર્મમાં રહેલી કુશળતા છે. ખાલી સામાન્ય રીતે કર્મ બંધન કરનારું છે, કર્મ કરીએ એટલે કર્મ ફળ ઉત્પન્ન થાય, જેને કર્મ કર્યું હોય એને ફળ ભોગવવાનું થાય. તો આ જન્મમાં બધા કર્મના ફળને ભોગવીએ તો બીજો જન્મ લેવો પડે, વળી વળી ત્યાં બીજા કર્મ કરીએ. એ પ્રકારે આ તો જન્મો જન્મનું ચક્કર ચાલુ જ રહે, એટલે કર્મને બંધન કરવાનું. તો એવી રીતે કર્મ થઈ શકે જે મારા પર ફળ ઉત્પન્ન ના એવું કર્મ થઈ જાય ખરો? ભગવાન કહે એક રીત છે, યજ્ઞાર્થાત કર્મ અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞ સિવાયની ભાવનાથી કર્મ કરે તો એ કર્મ બંધન કરવાનું નહીં. યજ્ઞ એટલે શું? સમર્પણની ભાવના, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના, ભક્તિ ભાવના. તો જે કર્મ કરે એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરે, જગતને પ્રસન્ન કરવા માટે કરે. એટલે કર્મ આપણે કરીએ તો ક્યાં તો આપણે ઈશ્વરને પ્રસન્ન કરીએ અથવા અહંકારને પ્રસન્ન કરીએ. મોટે ભાગે માણસો કર્મ કરે એ અહંકારને પ્રસન્ન કરવા માટે, અર્થાત પોતાની કામના પૂરી કરવા માટે, અર્થાત પોતાના રાગ દ્વેષને સંતોષવા માટે કર્મ થતું હોય છે. મને આ ગમે છે, મને આ કરીશ. તું નથી ગમતું, મને નહીં કરું. આમાંથી વધારે વસ્તુ મળે છે, મને એ કરીશ. ઓછું મળે છે, મને નહીં કરું. મારે શું કરવું છે એમાં તો કર્મનું ફળ શું છે? ટૂંકમાં સામાન્ય મનુષ્ય કર્મના ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરતા હોય, એને કર્મનું મહત્વ નથી. કોનું મહત્વ છે? કર્મના ફળનું મહત્વ છે. કર્મ દ્વારા મને શું વ્યક્તિગત લાભ થશે એ વધારે મહત્વનું છે. જેનાથી મને વધારે લાભ થાય એ કર્મ કરવું. આ વૈશ્ય આ ભગવાન કહે કે આ પ્રકારની ગણતરી શું કહે? બંધન કરનારી છે. યજ્ઞ હતા, યજ્ઞની ભાવે કર્મ કર. યજ્ઞ એટલે શું? તો શંકરાચાર્ય ભગવાન સમજાવે છે, યજ્ઞો વૈ વિષ્ણુ. ભગવાન વિષ્ણુ એક નામ યજ્ઞ. ભગવાને વરાહ અવતાર લીધો ને, એ વરાહ અવતાર યજ્ઞ પુરુષ કહેવામાં આવે. યજ્ઞ એ ભગવાન એક નામ છે. યજ્ઞ અર્થાત અર્થાત યજ્ઞ માટે કર્મ કરવું એટલે કે વિષ્ણુ માટે કર્મ કરવું એટલે કે ઈશ્વર માટે કર્મ કરવું. વિષ્ણુ એટલે કોઈ દેવ, ટૂંકમાં ઈશ્વર માટે કર્મ કરવું. યજ્ઞ અર્થાત જે કર્મ કરે એ તું અને એને પરમેશ્વર પ્રિયતામ, આ કર્મ દ્વારા ભગવાન પ્રસન્ન થાય. કયો ભગવાન? જે જગતના રૂપમાં છે. તો કઈ રીતે? આ જગતની યોજનામાં હું મારો ફાળો આપીશ. ભગવાન કહે છે તું કર્મનો આનંદ લે, કર્મ ફળનો આનંદ લેવાના બદલે કર્મનો આનંદ લેતો થાય. એટલે ભગવાન આ પ્રકારે આપણા પરિવર્તન લાવવા માંગે છે. જે મનુષ્ય રાગ અને દ્વેષથી પ્રેરાઈને કર્મ કરે છે એ કર્મ ફળનો આનંદ લેવા ઈચ્છે છે. ભગવાન કહે કે તારામાં પરિવર્તન લાવ, કે કર્મ ફળના આનંદને બદલે તું કર્મનો આનંદ લેતો થાય. કેવું થઈ શકે કે ના થાય? હું નોકરી કરતો હોઉં તો મને કેટલો પગાર મળશે, કેટલો ઓવરટાઈમ મળશે, એ પ્રકારની ગણતરી કરીને કરવું એક વસ્તુ છે. મને યાદ છે જૂના જમાનામાં કારીગરો શું કરે? બધું કામ દિવસ દરમિયાન કંઈ ને કંઈ આમ રામાટામા કર્યા જ કરે. અને પછી કીધું સહાય કામ પૂરું થયું નથી, ઓવરટાઈમ આપો. ઓવરટાઈમ 3 કલાક બધું કરે, બધું તૈયાર કરી નાખ્યું હોય દિવસ દરમિયાન, પછી કામ પૂરું કરે 3 થયું, કેટલું બધું કામ કર્યું મેં. ટૂંકમાં દરેક દરેકની પાછળ આ પ્રકારની જ ગણતરી કે મને વધારે કેમ મળે, મને વ્યક્તિગત લાભ કેમ થાય, આ જ ગણતરી. આ મનુષ્ય માત્રની આ પ્રકારની ગણતરી હોય છે. ભગવાન કે તો આ ગણતરી કરવાનું છોડી દે, આ બંધન કરનાર છે. તને કદાચ ગણતરી કરવાનું મળશે ખરું, પણ થશે શું?
કે તને મળશે એટલે તારું મન વધારે માંગવાનું છે. આ મને આ પ્રકારની ઈચ્છાઓને જેમ જેમ સંતોષતા જઈશું રાગ દ્વેષ ને તેમ તેમ એ રાગ દ્વેષ દૂર નથી થવાના, ઉલટો એને જેમ દૂધ પ્રાણે સાપને ઉછેરો એને જેવી રીતે રાગ દ્વેષ ને સંતોષવાથી તો એ વધુ ને વધુ માંગવાના છે. તેથી અહંકાર તો અગ્નિ સમાન છે, અગ્નિમાં જેમ ઘી રેડીએ અને જેમ વધુ માંગતો થાય તેમ અહંકાર ને રાગ દ્વેષ ને જેમ જેમ સંતોષ સર્જે તેમ તેમ એ વધારે તીવ્ર બનવાના છે, વધારે તારામાં દાદાગીરી કરશે, વધારે તારામાં દબાણ ઉત્પન્ન કરશે અને તેથી તું વધુ એમનો સેવક બની જઈશ, દાસ બની જઈશ. એની એ જ રસોઈ એને ઝાડુ રોજ વાળવાની મજા શું આવે સ્વામી, ઝાડુ વાળવાનું મારું કરવું મજા શું આવે, પાણી ભરવાનું, ઝાડુ વાળવાનું, રસોઈ કરવાની, પોતા કરવાના, ખેતી કરવાની, રોજ રોજ કારકુનનું કામ કરવાનું, રોજ હિસાબ કરવા, રોજ રોજ શું મજા આવે, બોર થઈ જવું સ્વામી, કંટાળો આવે, મોનોટોનસ. એક પ્રકારનું કામ કર કરવા કોને રસ પડે, એ તો બીજા ઘણા જે ભાઈ પગારનો દિવસ ક્યારે આવે એની રાહ જોતો આવી જાય. સોમવારે સવારે કામ મટે જાય ને એટલે શું તો અમેરિકામાં બધે 5 દિવસ ન હોય ને અઠવાડિયું, સોમવારે સવારે શુક્રવારની સાંજે શું કરે એની ગણતરી અત્યારે જ કરતો, એનો પ્લાન કરતો, શુક્રવારે શું કરી, શનિવારે શું કરી, રવિવારે આ દિવસે કયા બહારગામ જઈશ, આ દિવસે કયું સિનેમા જોઈ જાય, એ પૂરું કરો અઠવાડિયું. દરેકમાં ભગવાને આ પ્રકારની ક્રિએટિવ પાવર સર્જનાત્મક શક્તિ છે, એનો ઉપયોગ તો તારા કર્મનો આનંદ કેમ મેળવવો, ઝાડુ વાળાનો આનંદ આવે ના આવે એવું કશું નહીં. ઝાડો વાળો એ કલ્પના કર કે જો અહીંયા છે બધા લોકો પસાર થશે અને એમના પગમાં કાંટા નહીં આવે, કાંકરા નહીં આવે, અને કેવું સુવર્ણ વાળું સરસમાં બનાવી દીધું, લો બધા ફરવાના પર મજા કરો, તમારી મજા મારી મજા છે, રસોઈ કરું પ્રેમથી કરું તેથી બધા લોકોનો સ્વાદ માણે, તમે મજા કરો. ટૂંકમાં એ કહેશે કે ભાઈ આ તમે આનંદ માણો કઈ રીતે, બીજાને આનંદ આપવા દ્વારા આનંદ માણો, તમે તમારા કર્મને બીજાના આનંદનું સાધન બનાવો, અને કર્મ દ્વારા તમે જોશો કે બીજો ખુશ થયો એ દ્વારા તમને ઘણી વધારે ખુશી થશે. ખાઈને આનંદ લેવો કે ખવડાવીને આનંદ લેવો, બે પ્રકારના આનંદ છે, પોતાની જાતની સેવા કરવી અને આનંદ લેવો, અન્યની સેવા દ્વારા આનંદ લેવો. એ ટૂંકમાં આપણે વિચાર કરીએ તો કોઈ પણ કર્મને આપણે રસપ્રદ બનાવીને એનો આનંદ લઈ શકીએ. એ કર્મનો આનંદ આવે ને તો કર્મ ફળ મહત્વનું રહેશે, મને તો આનંદ જોઈએ, કર્મમાં ન આનંદ આવતો એટલે જ કર્મ મહત્વનું બને છે. કર્મનો આનંદ આવતો થાય તો કર્મ ફળ મહત્વનું રહેશે જ નહીં, અને કર્મ તો મારા હાથમાં છે ને, તો વર્તમાનમાં છે, કર્મ ફળ તો ભવિષ્યમાં છે, અનિશ્ચિત છે, મારું ધાર્યું આવશે કે નહીં પણ મને ખબર નથી, પણ મારા આનંદને ભવિષ્યમાં મુલતવી રાખવા માટે મને બદલે વર્તમાનમાં કર્મનો જ આનંદ માણો. આવું ભગવાન શીખવી રહ્યા છે. આ મેનેજમેન્ટની શ્રેષ્ઠ શિક્ષણ છે, મેનેજમેન્ટનું મોટિવેશન. તો મોટિવેશન શેમાંથી આવે છે, તમારો ઉત્સાહ શેમાંથી જન્મે છે, આખી દુનિયા કર્મ ફળમાંથી ઉત્સાહ મેળવે છે. એટલે એમને વધારે વધારે આપણે લોભ આપો, વધારે વધારે આપણે લાલચ આપો, તો વધારે કહીશ તો વધારે આપીશ, આમ કહીશ તો આમ આપીશ. આપણે લોકોને લોભી લાલચું બનાવીએ છીએ એમને લાભ લેવા માટે, તો કે નહીં એમને કર્મનો આનંદ લેતા શીખવો. તો કર્મ કરો મારા હાથમાં છે,
તે આનંદ મારા હાથમાં આવી જાય, કર્મફળ મારા હાથમાં નથી, એટલે એ આનંદ મને મળશે કે નહીં એ અનિશ્ચિત છે. કર્મ મારા હાથમાં છે, એનો આનો વર્તમાનમાં આનંદ આવે. અંતો એ કર્મફળ તાર બંધન કરતા નહીં મારે, કારણ કે કર્મ ફળ મળે નહીં, કર્મ માટે કર્મ કર્યું છે માટે કર્મફળ બંધન કરતા નહીં બને. તદર્થમ કર્મ માટે હે અર્જુન, તું યજ્ઞની ભાવનાથી, ઈશ્વર અર્પણ કરવાની ભાવનાથી, કર્મનો આનંદ લેવાની ભાવનાથી, કર્મને તારો ફાળો આપવાની ભાવનાથી, કર્મ દ્વારા પરોપકાર કરવાની ભાવનાથી, સેવાની ભાવનાથી, આ જગતના તંત્રમાં તારો ફાળો આપવાની ભાવનાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાની મારે કરવાનું. ભગવાને કથા કહી કે જો આ યજ્ઞ કેટલો મહત્વનો છે. ભગવાન પછીના શ્લોકમાં આપણે કહે છે, વાંચીએ ચાલો 10મો શ્લોક. સહ યજ્ઞાઃ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ અનેન પ્રસવિષ્યધ્વમ્ એષવોસ્તુષ્ટ કામધુક. તો ભગવાને ભગવાન કથા કહે છે, જે જો જ્યારે પ્રજાપતિએ જગતના સર્જકે આ જગત ઉત્પન્ન કર્યું ને, ત્યારે પહેલા બધાનું સર્જન કર્યું, છેવટે માણસનું સર્જન, માણસ સૌથી છેલ્લો આવ્યો પૃથ્વી પર. હવે બ્રહ્માજીને ખબર છે કે આ જરા તોફાની માણસ છે, બીજા બધા તો મેં કયું કરવાના છે, કે એ પ્રકારે ભગવાને એમને બનાવ્યા છે, એકને સ્વતંત્રતા આપી છે. અંતેથી આ મનુષ્ય કેવો છે, પોતાની સ્વતંત્રતા દુરુપયોગ કરીને કોઈ ને કોઈ રીતે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છે છે, અને મારે એને સલાહ આપવી પડે. યજ્ઞાત સ યજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. આ પ્રજાપતિએ પ્રજા અર્થાત મનુષ્યનું સર્જન કર્યું, ત્યારે જોડે યજ્ઞનું સર્જન કર્યું. બીજા બધા તો યજ્ઞ કર્મ કરે જ છે, કયા વગેરે છે, પણ મનુષ્ય માટે યજ્ઞનું સર્જન કર્યું. યજ્ઞ એટલે આત્મસમર્પણ, પોતાનું સમર્પણ. અમારા સ્વામી શબ્દ આપણે કન્ટ્રીબ્યુટર, કન્સ્યુમર વર્સેસ કન્ટ્રીબ્યુટર, ભોગી વર્સેસ યોગી, ભોગતા અથવા દાતા. તો તું ભોગ માટે નહીં, દાન માટે, પ્રદાન કરવા માટે, સેવા માટે કર્મ કરનું યજ્ઞ. અને એને પ્રસવિષ્યત્વમ, કે મનુષ્યો તમે યજ્ઞ દ્વારા તમે ઉન્નતિ પામો, પ્રસવિષ્યત્વમ, તમારો ઉત્કર્ષ થાઓ, તમારી વૃદ્ધિ થાઓ, તમારી ઉન્નતિ થાઓ. એ શું ઉત્તિષ્ટ કામ, તો આ યજ્ઞની ભાવના, નિષ્કામ ભાવના, આત્મસમર્પણની ભાવના, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના, પરોપકારની ભાવના, આ સેવાની ભાવના, એ દ્વારા હે મનુષ્યો તમારો સર્વ રીતે તમારી ઉન્નતિ થશે. બોલ, ઉન્નતિ કરવાની રીત શોધી ગણ્યો. એટલે ઈકો આ આ સિસ્ટમ બતાવી, આ કેપિટલિસ્ટ સિસ્ટમ નહીં, માર્કેટ ઇકોનોમી નહીં, કઈ સિસ્ટમ છે આ, કમ્પેર કોમ્પિટિશન નહીં, આ સ્પર્ધા નહીં, કે જે કોઓપરેશન, સ્પર્ધા નહીં પરંતુ સહકાર, ગ્રેબિંગ નહીં. માણસ શું કરે છે, દુનિયામાંથી વધારે વધારે ગ્રેબ કેમ કરવું, વધારે વધારે કેમ મેળવવું, વધારે વધારે કેમ પોતાનું કરવું, પોતાનું કેમ વધારે, એ નહીં, પણ ગીવર, ગ્રેબર નહીં પણ ગીવર, કેમ આપનાર બનવું, કેમ સેવા, કેમ આપણા. સ્વામીજી તો બધા લોકો મારું લઈ જ જાય ને, પછી મારું થશે, બધા આપનાર બાદ કેવું થાય, બધા આપનાર તો બધા મળી જાય કે ના મળી જાય, તમને કહો. આ સ્પર્ધાત્મક વસ્તુ કે બધા ગ્રેપ કરનારા છે, બધા લેનારા છે, એટલે સ્પર્ધા વધે, વચ્ચેનો સંઘર્ષ વધે, ઈર્ષા વધે, અને તેથી સ્ટ્રેસીસ વધે, અને અનેક બધા પ્રકારના પ્રશ્નો ઉભા થાય. દુનિયાની આખી સિસ્ટમ જ ખોટી છે. જે પ્રકારની આર્થિક એક બંધારણ સ્ટ્રક્ચર ઉભો કરે ને, મને એ તદ્દન મૂળથી જ ખોટું છે. એ માણસ લોભને પ્રોત્સાહન આપે છે,
લાલચ આપવામાં આવે છે એ દ્વારા એને વડે વધારે કરવામાં આવે છે એમ કહીને માણસ લોભને પ્રોત્સાહન આપે છે, રાગ દ્વેષને પ્રોત્સાહન આપે, એનો લોભ વધે, રાગ દ્વેષ વધે, ઈર્ષ્યા વધે, સ્પર્ધા વધે, એમાં શું થાય, બળિયા નામે ભાગ, તેની જે વાહન પડવાનો હોય એટલે ટૂંકમાં વધારે શક્તિશાળી હોય એ વધારે મેળવી જાય અને પેલો વિચાર એટલે શું થાય છે, ધનવાન બધું ધનવાન બન્યા અને પેલા વધારે ગરીબ બન્યા, ટૂંકમાં આખી બધી આ ચાલો તમે કેટલું જાણો છો મને ખતરો વિચાર, પણ તમે ટૂંકમાં જે લોકો થોડું ઘણું પણ જાણે છે કેવી રીતે આ પદ્ધતિ આ વિભાગ જ કરનાર છે, બધા તો સરખા હોય જ ને, કેટલા બુદ્ધિશાળી હોય, કેટલા ટેલેન્ટેડ હોય, બસ એ લોકો બધું પામી જાય, પેલા વિચાર એવા શક્તિશાળી ના હોય, બુદ્ધિશાળી ના હોય, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, હવે બધાને સરખી, એટલે બધાને તક ક્યાં સરખી છે, જે લોકોને વધારે આવડે છે એને વધારે તક મળતી હોય છે અને પેલા નથી મળતી, એટલા પદ્ધતિ શું કરે છે, બધા મનુષ્યને એકબીજા કરતા વિભક્ત કરનારી છે, સંઘર્ષ જન્માવનારી છે, ઈર્ષ્યા જન્માવનારી છે, સ્ટ્રેસ જન્માવનારી, દુઃખી જ કરનારી, માણસ દુઃખી છે, ભલે ધનવાન રહે પણ કેવો છે, દુઃખી છે. તો ભગવાન યજ્ઞાર્થ, યજ્ઞ સમર્પણની ભાવના, સહકારની ભાવના, કુદરતમાં ક્યાંય સ્પર્ધા નથી, સહકાર છે, કુદરત બધા તત્વો સહકારથી કામ કરે છે, શરીરના બધા અંગો સહકારથી કામ કરે છે, આમ નહીં તો હાથ એમ કે હું વધારે લઈ જાઉં, પગને એમ કે હું વધારે લઈ જાઉં, તો મારામારી થઈ જાય દર્શકમાં અને સ્ટાર વોર થઈ જાય, એવું થતું જ નથી, કેવું કોઓપરેશન છે, કેવું છે આપણા શરીરમાં, કેવું છે તો કોઓપરેશન, સહકાર છે, સ્પર્ધા નથી, કુદરતમાં સૂર્ય ચંદ્ર એ લોકો સ્પર્ધા નહીં કરતા, સહકારથી કામ કરે છે, એ દ્વારા આખો સમાજ સમૃદ્ધ બનશે, તો દરેક વ્યક્તિ સમૃદ્ધ બનશે, બંને પ્રકારની સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ, કેવી રીતે 11મા શ્લોકમાં કહે છે, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ પરસ્પરં ભાવયંતઃ શ્રેયઃ પરમ વાપ્સ્યથ. હે અર્જુન, હે મનુષ્ય, આ કોણ કહી રહ્યું છે, પ્રજાપતિ મનુષ્યનું સર્જન કરે ને મનુષ્યને કહી રહ્યા છે, હે મનુષ્ય આને ને દેવાન ભાવયત, આ યજ્ઞની ભાવના દેવતાઓને ખુશ કરો, દેવતા એટલે જગતને, દેવતાને પ્રતિનિધિ છે જગતના, એવું કહે છે કે દુનિયામાં 5 પ્રકારના ચેતન તત્વો છે, દેવતાઓ છે, ઋષિઓ છે, પિતૃઓ છે, મનુષ્યો છે અને અન્ય જીવો છે, તમે તમારા કર્મ દ્વારા આ બધાને ખુશ કરો, એટલે મનુષ્યનું કેવું સરસ, મનુષ્યનું સ્થાન તો જગતમાં સર્વશ્રેષ્ઠ છે, મનુષ્ય આખા જગતની, આ જગતને ખરેખર તો પોષણ કરનારો છે, જગતને ચલાવનારો મનુષ્ય, એવું કેવું ઉપનિષદમાં, જ્યારે આ મનુષ્ય આહુતિ આપે, યજ્ઞ કરે, હોમ કરે, ત્યારે દેવતાઓને તૃપ્તિ થાય, એ જ્યારે તર્પણ કરે, દાન પિંડ કરે, પિંડદાન કરે, ત્યારે પિતૃને તૃપ્તિ થાય, એ જ્યારે વેદનું પઠન પાઠન કરે ઋષિઓને તૃપ્તિ થાય, એ ભૂખ્યાને અન્ન આપે, તરસ્યાને જળ આપે, વસ્ત્ર આપે, આશ્રય આપે, ત્યારે અન્ન મનુષ્ય તૃપ્ત થાય, એ જ્યારે ઘાસ ચારો આપે, પશુઓને વગેરેને પક્ષીઓને ચણ આપે, ત્યારે બીજા જીવ તૃપ્ત થાય, મનુષ્યનું સ્થાન સૌથી મહત્વનું છે, જગત આ બધા જીવોને તૃપ્ત કરવામાં સ્થાન છે, તો હું કર તારું સુધા જે ચિંતા ના કહીશું, આ પ્રકાર કર, દેવાન, આ તમે દેવતાઓને, પિતૃઓને, ઋષિઓને, મનુષ્યોને, પશુ પક્ષીઓને, જીવ જંતુઓને તૃપ્ત કરો, હા વયતા, તો શું છે, તે દેવા ભાવયંતુ, એ બધાએ પણ તમને કેવો પ્રતિભાવ દર્શાવશે, જે પ્રકારનો તમે પ્રતિભાવ આપશો, જે પ્રકારની ભાવના તમે
प्रकट कर शोक भावना तमें व्यक्त कर, ये प्रकार की भावना पाची आवश्यक। भगवान नियम कह रहे हैं जगत आलोक आदमी पालन नहीं करता है। कौन आप बताइए? कैपिटल रिस्पॉन्स जो मैंने आ रचना करी है ये अत्यंत नियम के विरुद्ध काम करे। भगवान नियम कह रहे हैं तमें पहाड़ में बोलो राम 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 तो ये लोग राम राम बोल से प्रेम प्रेम ही प्रेम मारो कपट ये मारो कपट बोल से टूंकमा जे प्रकार जे प्रकार सिग्नल्स जे प्रकार की फ्रीक्वेंसी जे प्रकार वायुमंडल जे प्रकार की भावना अपने यहाँ फैलावी ये प्रकार की भावना अपने पाची पड़े और जगत नो नियम भगवान कह रहा है। टूंकमा भगवद गीता अपने ये प्रकार नियमों से परिचित करे जो अपने सामने दिखाता न हो। टूंकमा दुनिया में आ प्रकार केवा नैतिक नियमों के आध्यात्मिक नियमों से आप परिचित नहीं आप भौतिक नियमों से परिचित हो। वैज्ञानिकों भौतिक नियम अपने बतावे आ को बतावे शास्त्र ते देवा भावयंतु वह तमे देवताओं एटले के तमे आ प्रकार सृष्टि ने भावयंतु तमे एमने संतोष थी पालन करो ये तमारू पालन कर परस्परम भावयंत आम परस्पर एक बीजा ने संतुष्ट करता करता तम परम श्रेय प्राप्त करशो। मनुष्य तमे समाज नो उत्कर्ष थशे दुनिया में शांति भरे स्वर्ग आवी जाए माणस आवुं करे ने तो स्वर्ग स्थापित थई जाय। इष्टान भोगान हि वो देवाः दास्यन्ते यज्ञ भाविताः तैर्दत्तान प्रदायेभ्यः यो भुङ्क्तेस्तेन एव सः। इष्टान भोगानि वो देवाः दास्यन्ते यज्ञभाविताः यज्ञभाविताः देवाः वहड तमने यज्ञथी आ प्रकारे संतुष्ट थयेल देवता तमारा आ प्रकारना परोपकारनी भावना थयेल कर्मथी सेवानी भावना थयेल कर्मथी स्वात्म अर्पण करनारा आत्मार्पण करने भावनी थेला कर्म से आ देवताओ कुदरत अने ईगो फ्रेंडली जो आपना जीवन केव शिखवाड़े छे आपने केवी रीते कुदरत साथे संवाद में रहिए कुदरत नो लाभ लेवानो शोषण करू अने पोताने व्यक्तिगत अंदर ते नहीं कुदरत नो पोषण करवा शोषण करवा द्वारा तो कुदरत तमने तमारो पोषण करशे तो शोषण करशो तो एक डरो तमारो शोषण बधा ग्लोबल वार्मिंग तो थवानुं छे कुदरतनो शोषण करता करता क्या सुधी छोड़े तमारो शोषण तमारो थवानुं छे। जे प्रकारनी वृत्तिओ तमे फेरावशो ए प्रकारनी वृत्तिओ तमने पाछी आवशे। इष्टान भगवान वो देवाः दास्यन्ते यज्ञ यज्ञथी प्रसन्न थयेला संतुष्ट थयेला देवताओ पितृओ ऋषिओ मनुष्यो समग्र जगतना चेतन जीवो ए तमने पण ए प्रकारे संतुष्ट करशे। आ प्रकारे संवादिता सर्जाय मनुष्य वच्चे अने जगत वच्चे। तम नहीं करो तो आ स्वार्थी होय। बीजी पंक्ति में कहे ते दत्तान अप्रदायेभ्यः यो भुङ्क्ते स्तेनैव सः। आ जगत तो तमारो उपकार करे छे कह्या वगर करे छे जगतना बधा तत्वो आपणो उपकार करे ज रहे छे कह्या वगर छे। सूर्य उपकार करे छे चंद्र उपकार करे छे पृथ्वी जल अग्नि वायु बधा आपणा अरे पशु पक्षी बधा आपणो उपकार करे छे। एमनो उपकार लईने ग्रैब करे ने तो वळतो उपकार नहीं करे तो स्टेन ये वस्तु क्यों जो चोर छे क्यों चोर नहीं दिख चोर कायदे सर चोरी ना ना कर कायदे सर स्मार्ट क्या वाव पर नहीं दिख रहे क्या वाव क्या वाव चोर क्या वाव चोरी नहीं हमेशा सजा था है क्यों सजा था है दुख पन था है संघर्ष जन में बदराग द्वेष जन में बंधन भूत तीव्र था है। એને છેલ્લે કહે છે તેરમા શ્લોકમાં
यज्ञशिष्टाशिनस्सन्तः मुच्यन्ते सर्वकिल्मिषैः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणाः। जो आ श्लोकमां भगवान आपने जो भगवद गीता में भौतिक उन्नति की उपेक्षा नहीं करे अपना शास्त्र भौतिक उन्नति की उपेक्षा नहीं करता। आ यज्ञ द्वारा तमें भौतिक उन्नति करवी हो कर सो के आध्यात्मिक उन्नति कर सो जे तमें इच्छा हो आ प्रकार की भावना जगत में भौतिक उन्नति था प्रोस्पेरिटी જેનો બધાને લાભ મળે। અત્યારે તો આપણે શું કરવું પડે, પેલા ગરીબોને આમ જાય તેની સ્કીમો આપણે રચવી પડે, વેલફેર વગેરે વગેરે, એમાં ખાઈ જવાના ખાય ને પેલું થાય, ટૂંકમાં માણસનો સ્વાર્થ હોય એટલે કશું કામ જ નથી કરતો। હિન્દુસ્તાનનો સ્વાર્થી માણસ, અપ્રામાણિક માણસ, કરપ્ટેડ માણસ, કારણ કે આ અત્યારનું વાતાવરણ એને પોષે છે ને। જે પ્રકારની આ આર્થિક આખી નીતિ ઊભી કરવા એમાં આનું પોષણ થાય છે। હિન્દુસ્તાનને શું કામ દોષ આપવો છે, માણસ માત્ર ને અહીં વધારે તક મળે, વધારે તક રહે ત્યાં પૂછી મળે, પેલો પોલીસ દંડો લેવો એટલે પેલો સીધો સીધો જાય, એ દંડો ના એટલે આંખો છૂકો જાય, એવું એટલું ફેર છે। દંડો ના હોય તો બધી જગ્યાએ લોકો એમાં હું જ કરે, માણસ માત્ર જ હોય। એટલે આવી પ્રકારની અપ્રામાણિકતાને પ્રોત્સાહન આપનારી, સંઘર્ષને પ્રોત્સાહન આપનારી, સ્ટ્રેસીસને પ્રોત્સાહન આપનારી, દુઃખી કરનારી આ પદ્ધતિ આપણે અપનાવી છે। કોઈ માણસ સુખી થવાની અપેક્ષા રાખી જ ના શકે, આમાં જ જોડાય તે ના રાખી શકે। તમે પછી તમે વ્યક્તિગત રીતે તમે એમ કરો ના હું તો બી મારી આવી ભાવના રાખીશ તો બરાબર, તો તમે એમાં અપવાદરૂપ થાઓ, પણ બાકી અમારે જોડાનારા માણસ કોઈ દડો એની હું જ ગેરંટી આપું છું, ભલે ગમે તકલીફ બહારની જાઓ જલે બધી બહુ અંદર જે છે ને સુખ એ બહારની વસ્તુ નથી, એ આંતરિક વસ્તુ છે। અને જે આપણે કાયદાનો ભંગ કરીએ તો બધા સુખી થઈ જ ના શકીએ, ખરું કે નહીં? આ નૈતિક કાયદાનો ભંગ કરો, આધ્યાત્મિક ભંગ કર્યાથી સુખી થઈ જ ના શકે। એક શિષ્ટા આશ્રય સંત, તમે તમારો જ ભાગ લો, બાકીનો ભાગ બધાને આપી દો, શેર હોલ્ડરને આપી દો, સ્ટેક હોલ્ડરને આપી દો, એમનો ભાગ એમને આપી દો, પછી વધે એમાં એ તમે પહેલા ગ્રેપ કરો ને પછી પહેલા આપો એવું નહીં। યજ્ઞ શિષ્ટ હશે, યજ્ઞ શિષ્ટ એટલે શું? યજ્ઞ કરવા દ્વારા જે પ્રાપ્ત થયું એનો ભાગ બધાને આપો, પિતૃને આપો, દેવતાઓને આપો, મનુષ્યને આપો, બધાને આપો, પછી જે વધે ને એનો તમે ઉપયોગ કરો। મુચ્યંતે સર્વકિલ્મિષૈઃ, આ નિષ્કામ ભાવનાથી, સમર્પણની ભાવનાથી બધા પ્રકારના પાપથી, રાગ દ્વેષથી મનુષ્ય મુક્ત થઈ જાય, અંતઃકરણ શુદ્ધ થાય, જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત થાય, મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય। ભુંજતે તે ત્વઘં પાપાઃ યે પચન્તિ આત્મકારણાત્, પણ જે લોકો આત્મકારણાત સ્વાર્થી લોકો છે, ખાલી પોતાનું જ પેટ ભરનારા છે, જેમના જીવનમાં બીજા કોઈ સ્થાન જ નથી, સંકુચિત મનના માણસો, બસ મારું પેટ કેમ ભરવું, મારું ને મારા, ચલો મારું અને મારા, આઈ એન્ડ માઇન, આઈ એન્ડ માઇન, આ જ વસ્તુ હું અને મારું, એ સિવાય ત્રીજા કોઈને જીવનમાં સ્થાન નથી રાખી, કે અન્ન નથી ખાતા પાપ ખાય છે। તો એ આ પ્રકારે ભગવાને અન્વય વ્યતિરેક કહેવામાં આવ્યું કે કેવી રીતે કર્મનું મહત્વ ભગવાન, અસર યજ્ઞની ભાવનું મહત્વ ભગવાને સમજાવ્યું। આપણે ગયા વર્ષે આટલા શોક કર્યા હતા, આવતીકાલથી અમે આપણે આગળ વધીશું। બકુલેશભાઈ આપણે કાઢી મૂકે પહેલા આપણે બંધ કરી, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ।
पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः।